પરંતુ તાપી જિલ્લામાં વાંસ પર ફ્લાવરિંગ આવી જતાં તે નાશ થવાના આરે આવી ગયો છે ત્યારે આ સમાજ તેની રોજીરોટી સાચવવા અને પરિવારનું ટોપલી બનાવી બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે અતિ દરિદ્રતામાં રહેતા આ સમાજની વસ્તી તાપી જિલ્લામાં અંદાજે પાંચ હજાર જેટલી છે આ સમાજની સમસ્યાથી તંત્ર પણ વાકેફ છે પરંતુ તેઓને ના તો રોજગાર માટે કોઈ ઠોસ પગલા ભરવામાં આવે છે ન તો કેટલાક લોકો પોતાના વ્યવસાય છોડી શહેર તરફ અથવા અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે તો કેટલાક પોતાના પારંપરિક વ્યવસાયને જાળવી રાખવા માટે હજુ પણ મથામણ કરી રહ્યા છે અમે રહેતા છે અમારા બા દાદાદાની પરંપરાથી પેઢીથી ચાલુ છે આ સુપડા ટોપલા બનાવે એટલું છે કે વાસના ભાવ બહુ મોંઘો થઈ ગયો છે તો અમે વિના નથી કે સરકારને માંગ કરી છે અમે કે હવે કંઈ થાય અમારું તો સારું છે વાસણ ભાવ વધી ગયેલો છે તો સરકારને જાણ કરવું પડશે અમારે અન્ય રોજીરોટી કરવું પડશે અમારે સરકાર જો મદદ કરે અમને પરંપરા ધંધો ચાલશે અમારો ગાડી ચાલીને અમારે કઈ બી વ્યવસાય કઈ બી ધંધો થઈ તો અમારે રાહત મળે બીજું તાપી જિલ્લામાં મહત્તમ આદિવાસી સમાજ વસવાટ કરે છે જેમાં પણ અતિ ગરીબ એવા કોટવાડિયા સમાજના લોકો પોતાનું જીવન નિર્વાહ સુપડા ટોપલા બનાવી ચલાવે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાસમાંથી બનતા સુપડા ટોપલાના વૃક્ષો પણ ફ્લાવરિંગ આવી જતાં તે નાશ થવા પામ્યો છે જેને લઈ તેને બનાવટ સાથે સંકળાયેલ સમાજ અતિદયની સ્થિતિમાં મુકાયો છે તેમણે પોતાના પારંપરિક વ્યવસાય બદલવાની નોબત આવી પડી છે ત્યારે સરકાર આ સમાજનો પારંપરિક વ્યવસાય બચાવવાની સાથે તેમને રોજગાર મળી રહે તે દિશામાં અથાગ પ્રયત્નો કરે તે જરૂરી થઈ પડ્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તાપી